નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો ટોપિક છે હેલોજન સમૂહ જેને સમૂહ સત્તર તરીકે ઓળખવામાં આવે છે હેલોજન નામ છે એ છાર ઉત્પન્ન કરનારું એવો એનો અર્થ થાય હેલો એટલે છાર એને જેનસ એટલે ઉત્પન્ન કરવું એટલે ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી હેલોજન શબ્દ છે એ આવેલો છે જેમાં હેલોજન સમૂહના તત્વો છે એ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે મોટાભાગના અધાત્વીય તત્વો છે એમાં એસ્ટેટિન અને ટેનેસિન જે રેડિયો સક્રિય તત્વો છે બરાબર તો આપણે સમૂહ સત્તરના તત્વોનો અભ્યાસ કરીએ જેમાં સૌ પ્રથમ આપણે તત્વોના નામ જોઈએ ત્યાર પછી ઇલેક્ટ્રોન રચના અને ત્યાર પછી એના ગુણધર્મની ચર્ચા કરીશું તો સમૂહ સત્તરના તત્વોમાં સૌ પ્રથમ તત્વો છે ફ્લોરિન જેનો પરમાણુ ક્રમાંક નવ ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોર કમ્પ્લીટ ટુ એસ ટુ ટુ પી ત્યાર પછીનું તત્વ છે ક્લોરિન પરમાણુ ક્રમાંક સત્તર નિયોન કોર કમ્પ્લીટ થ્રી એસ ટુ થ્રી પી બ્રોમિન પરમાણુ ક્રમાંક પાંત્રીસ આર્ગોન કોર કમ્પ્લીટ ફોર એસ ટુ થ્રીડી ટેન ફોર પી ત્રેપન ક્રિપ્ટોન કોર કમ્પ્લીટ ફાઈવ એસ ટુ ફોર ડીટેન ફાઇવ પી એસ્ટેટીન એટી જેનોન કોર કમ્પ્લીટ સિક્સ એસ ટુ ફોર એફ ફોર્ટીન ફાઇવ ડી ટેન સિક્સ પી ફાઇવ ટેનેસિન વન વન સેવન રેડોન કોર કમ્પ્લીટ સેવન એસ ટુ ફાઇવ એફ ફોર્ટીન સિક્સ ડી ટેન સેવન પી ફાઇવ બરાબર તો આ સોળમાં સમૂહમાં જેમ ઇલેક્ટ્રોન રચના જોઈતી એ જ પ્રકારે આ ઇલેક્ટ્રોન રચના અહીં જોવા મળે છે જાજો ફરક નથી માત્ર એક એક ઇલેક્ટ્રોન છે એ સોળમાં સમૂહ કરતાં સત્તરમાં સમૂહમાં વધારે ભરવાનો થશે બરાબર એવી જ રીતે પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખ્યા હતા નિષ્ક્રિય વાયુના એમાંથી એક એક બાદ કરવાથી હેલોજન સમૂહના તત્વોના પરમાણુ ક્રમાંક મળશે તો તત્વોના નામ આ પ્રમાણે થયા ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડીન એસ્ટેટિન અને ટેનેસિન ટેનેસિન છે એનો પરમાણુ ક્રમાંક સત્તર છે અને એનું દળ છે એ બસોને ચોરાણું છે પણ એ રેડિયો સક્રિય છે અલ્પ પ્રમાણમાં પ્રાપ્ય છે આ ચેપ્ટરની અંદર એનો આપણે ખાસ કાંઈ અભ્યાસ કરવાનો નથી બરાબર ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ ઇલેક્ટ્રોન રચના તો સામાન્ય આ ઇલેક્ટ્રોન રચના જોઈએ એમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ એનએસ ટુ એનપી ફાઇવ મળે છે હવે એનએસ ટુ એનપી ફાઇવ રચના એટલે તો કે અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની ઘટ છે અથવા તો નિષ્ક્રિય વાયુના તત્વો કરતાં એક ઇલેક્ટ્રોન ઓછો એટલે આ સમૂહના તત્વો છે એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરતા હોય છે એટલે એ માઇનસ વન ઓક્સિડેશન આંક ધરાવતા હોય છે બરાબર સામાન્ય રીતે એ માઇનસ વન ઓક્સિડેશન આંક ધરાવતા હોય છે બરાબર ત્યાર પછી જોઈએ પરમાણવીય ત્રિજ્યા અને આયાનીય ત્રિજ્યા આમ જોઈએ આપણે તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાય તો સત્તરમો સમૂહ જમણી બાજુ છેડે આવે છે જેના કારણે બીજા જે તત્વો છે એના કરતાં હેલોજન સમૂહના તત્વોની પરમાણવી અને આયનીય ત્રિજિયા છે એ ખૂબ જ ઓછી હશે કારણ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાય તો ત્રિજિયા ઘટે છે એટલે સત્તરમા સમૂહના તત્વોની ત્રિજિયા છે એ ખૂબ જ ઓછી હોય છે સાથે સાથે એ જ સમૂહના તત્વોની વાત કરીએ તો સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈ એમ શું થશે પરમાણુ ક્રમાંક વધશે પ્રોટોન ઇલેક્ટ્રોન વધે સાથે કક્ષા વધે એટલે મુખ્ય કોમાંક એનનું મૂલ્ય વધશે એના કારણે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે છે એટલા માટે પરમાણુય અને ત્રિજ્યા ત્રીજિયા પણ વધે છે તો એ તો દરેકમાં સરખું જ લાગુ પડે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણુય અને આયનીય ત્રિજ્યા ક્રમશઃ વધે ત્યાર પછી છે આયનીકરણ એન્થાલ્પી તો આયનીકરણ એન્થાલ્પી છે એ સત્તરમાં સમૂહના તત્વોની એ વધારે ઊંચી હશે કારણ કે સાત ઇલેક્ટ્રોન છે એને અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની ઘટ છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે નહીં પણ આ જ સમૂહના તત્વોમાં આપણે વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી છે એ ક્રમશઃ વધે છે ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઋણ આયન બનવાની વૃત્તિ તો આપણે હમણાં જ કીધું કે આ સમૂહના તત્વો ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન સરળતાથી બને છે એટલે આ સમૂહના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીના મૂલ્ય ઊંચા હશે ઊંચા એટલે વધુ ઋણ હશે કોના કરતાં તો કે અન્ય સમૂહના તત્વો કરતાં કારણ કે આ સમૂહના તત્વો છે એ સહેલાઈથી ઋણ આયન બનાવે છે એટલા માટે આ સમૂહના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય મહત્તમ ઋણ હશે એટલે વધુ ઋણ હશે બરાબર હવે આ સમૂહની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઋણ મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો ઘટાડો જોવા મળે છે બરાબર એટલે ઋણ મૂલ્ય છે એ ક્રમશઃ ઘટશે સમજાણ ને સમૂહના મૂલ્ય છે એ વધુ ઋણ છે પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઋણ મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થાય છે પણ એમાં એક અપવાદ છે જેમ સમૂહ સોળમાં અપવાદ હતું એમ સમૂહ સત્તરમાં અપવાદ છે એફ કરતાં ક્લોરિન છે એ વધુ ઋણ બરાબર પણ ખરેખર શું હોવું જોઈએ ફ્લોરિન વધુ ઋણ હોવું જોઈએ પણ એના બદલે ક્લોરિન છે એ વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધરાવે છે શા માટે તો આપણે સમજાતા કે ફ્લોરિન છે તો એની રચના છે એ ટુ એસ ટુ ટુ પી ફાઈવ ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં આવે છે જ્યારે ક્લોરીનમાં ત્રીજીમાં આવે છે બીજી કક્ષા છે એ નાની હશે ત્રીજી છે એ પ્રમાણમાં મોટી હશે એટલે બીજી કક્ષામાં આવતો ઇલેક્ટ્રોન છે એમાં અગાઉથી રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે એટલે સહેલાઈથી દાખલ નહીં થાય જ્યારે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે એમાં સાત ઇલેક્ટ્રોન પહેલેથી હતા જ પણ આવનાર ઇલેક્ટ્રોન માટે પૂરતી જગ્યા છે એટલે અપાકર્ષણ નથી થતું એના કારણે એમાં સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય છે એટલે સીએલ છે એ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધરાવે છે જ્યારે એપ છે એ એના કરતાં ઓછું ઋણ મૂલ્ય ધરાવે છે એમ કહી શકાય બરાબર પછી છે વિદ્યુત ઋણતા જો વિદ્યુત ઋણતામાં આપણે જોયું ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા તો સામાન્ય રીતે આ સમૂહના તત્વો છે એ વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે એટલે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે એમાંય આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં ક્રમશઃ ઘટાડો થાય છે કારણ કે આપણે ખ્યાલ જ છે કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ કોણ તો કે ફ્લોરિન બરાબર જેમાં સમૂહમાં નીચે તરફ જતા વિદ્યુત ઋણતા છે એ ક્રમશઃ ઘટે છે બરાબર તો પરમાણુ ત્રીજી આયની ત્રીજી આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વિશે આપણે ચર્ચા કરી હવે ત્યાર પછી જો રાસાયણિક ગુણધર્મો જો રાસાયણિક ગુણધર્મ હવે રાસાયણિક ગુણધર્મમાં સામાન્ય રીતે હેલોજન છે એમાં બધા એપ સીએલ બીઆર અને આઈ બધા એક ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ વન ઓક્સિડેશન આંગ તો દર્શાવશે જ બરાબર બાકીના એફ સિવાયના બાકીના ત્રણ છે સીએલ આઈ એ પ્લસ વન પ્લસ થ્રી પ્લસ ફાઈવ ઉપરાંત પ્લસ સેવન ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવી શકે છે એ કેમ દર્શાવી શકે તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે આપેલી છે જો એનએસ એનપી અને એનડી ફ્લોરિન સિવાયની વાત કરીએ છીએ બરાબર ફ્લોરીન જ દર્શાવતું ફ્લોરિન સિવાયના તત્વો માટે આપણે ભૂમિ અવસ્થાની રચના લખીએ તો કેમ થશે એનએસ ટુ એનપી ફાઇવ ફાઇવ એટલે બે બે ચાર ને એક પાંચ બરાબર હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં શું થાય યુગ્મિત ઇલેક્ટ્રોન આમાંથી એક છે એ ખાલી એનડી કક્ષકમાં જશે એટલે આ એનડીમાં ગોઠવાઈ ગયું દ્વિતીય ઉત્તેજિતમાં શું થાય બીજો યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ પાછો ડીમાં જશે તૃતીયમાં શું થશે હજી એક યુગ્મિત છે એમાંથી એક ઇલેક્ટ્રોન ડીમાં જશે એટલે આ પ્રથમ ઉત્તેજિત અવસ્થાની રચના થઈ આ દ્વિતીય ઉત્તેજિત અને આ તૃતીય ઉત્તેજિત અવસ્થાની રચના થઈ હવે આ બધી ઉત્તેજિત અવસ્થાની રચનામાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે જુઓ આમાં આપણે જોઈએ તો કેટલા અયુગ્મિત અયુગમિત ઇલેક્ટ્રોન છે ત્રણ તો એ ત્રણ અયુગમિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે એ પ્લસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા અથવા સંયોજકતા દર્શાવી શકશે આમાં કેટલા છે પાંચ તો એ પાંચ દર્શાવી શકશે આમાં કેટલા છે સાત તો એ સાત દર્શાવી શકશે ભૂમિ અવસ્થામાં તો કે ભૂમિ અવસ્થામાં બે શક્યતા છે કાંઈ ઇલેક્ટ્રોન મેળવે તો એ માઇનસ વન અને એક ગુમાવે તો એટલે એક અયુગમિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે એ પ્લસ વન અથવા મેળવીને અષ્ટક પૂર્ણ કરે તો માઇનસ વન ઓક્સિડેશન આંક દર્શાવશે સમજાણું એટલે જેટલા એની પાસે અયુગમિત ઇલેક્ટ્રોન છે એટલા એ બંધ બનાવી શકશે એટલી એ સંયોજકતા ધરાવી શકશે સમજાણું બરાબર હવે ત્રણ છે તો એ પ્લસ ત્રણ જ ઓક્સિડેશન આંક આવશે કે માઇનસ ત્રણ આવશે એનો આધાર કોના ઉપર હોય કે એની સાથે કોણ જોડાય છે એના ઉપર હોય હવે પ્લસ ત્રણ પ્લસ પાંચ ને પ્લસ સેવન ક્યારે ઓક્સિડેશન આંક પ્રાપ્ત થાય તો કે આના કરતાં વધારે વિદ્યુતૃણ તત્વ એની સાથે જોડાતું હોય ને ત્યારે એટલે જો અહીંયા સ્પષ્ટતા પણ કરેલી છે સીએલ છે એની સાથે એના કરતાં વધારે વિદ્યુતૃણ તત્વો એફ અથવા ઓક્સિજન જોડાય ત્યારે શું થશે તો કે આ જે તત્વો છે ને એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે ઊંચી એટલે કંઈ પ્લસ થ્રી પ્લસ ફાઈવ પ્લસ સેવન વગેરે બરાબર એના ઉદાહરણ પણ આપ્યા છે જો આંતર હેલોજન હે આંતર હેલોજન એટલે હેલોજન સાથે હેલોજનનું જોડાવું તો સીએલ એફ થ્રી સંયોજન છે તો આમાં સીએલનો ઓક્સિડેશન આંક પ્લસ ત્રણ થશે ઓક્સાઇડ છે તો સીએલ ટુ ઓ આમાં ઓક્સિડેશન આંક પ્લસ વન થશે એસિડ તો એચ સીએલ ઓ થ્રી તો આમાં એનો ઓક્સિડેશન આંક પ્લસ પાંચ થશે તો આવી રીતે જ્યારે આ તત્વો છે સીએલ બી આરઆઈ વધુ વિદ્યુત સાથે જોડાય ત્યારે એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે જેમાં આંતર હેલોજનમાં ઓક્સાઇડમાં અને ઓક્સો એસિડમાં આવી વસ્તુ જોવા મળશે સીએલ બી એ પ્લસ ચાર અને પ્લસ છ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે જો સીએલ અને બીઆર એફ છે એ માત્ર માઇનસ વન જ દર્શાવે એ પ્લસ ચાર કે પ્લસ છ કેમ નથી દર્શાવી શકતી કે પ્લસ ત્રણ દર્શાવતી એની પાસે ડી કક્ષક નથી બરાબર બધા હેલોજન છે એ પ્રતિક્રિયાત્મક ધાતુઓ અને અધાતુ સાથે જોડાય અને હેલાઇડ બનાવે છે તો બધા એ પ્રતિક્રિયાત્મક જ છે અને એની પ્રતિક્રિયાત્મકતા નીચે જ આવે એમ ક્રમશઃ ઘટે છે બરાબર હેલોજનમાં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા ઘટે છે ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા વધુ હશે જેમ નીચે જાશું એમ પ્રતિક્રિયાત્મકતા ક્રમશઃ ઘટશે સમજાઈ ગયું તો આ રાસાયણિક ગુણધર્મોની વાત હતી ત્યાર પછી છે ફ્લોરિનના અનિયમિત ગુણધર્મો ચાલો રાસાયણિક ગુણધર્મોમાં થોડાક બાકી છે એ લઈ લઈએ પહેલાં પછી જોઈએ અનિયમિત ગુણધર્મો આગળ આગળ વાત કરીએ હવે ફ્લોરિન છે ઇલેક્ટ્રોન સ્વીકારે છે અથવા તો હેલોજન સ્વીકારે છે સ્વીકારે એટલે એનું રિડક્શન થયું રિડક્શન થયું એટલે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એટલે હેલોજન ઇલેક્ટ્રોન સ્વીકારવાનો ગુણધર્મ ધરાવતા હોવાને કારણે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે બરાબર જેમાં ફ્લોરિનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધુ છે એટલે એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતાં જેમ નીચે જાય એમ ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ ઘટતી જાય એટલે ફ્લોરિન કરતાં ક્લોરિન ઓછો ઓક્સિડેશન કરતાં એના કરતાં બ્રોમિન ઓછો એના કરતાં આયોડિન ઓછો સમજાણું આ ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો આધાર છે એ આપણે વિદ્યુત રસાયણમાં જોયું એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય ઉપરથી નક્કી કરી શકીએ બરાબર જેનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય અથવા જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય બરાબર જેનું આપણે એક વસ્તુને આધારે સમજીએ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય જોજો જેનું ઓછું હોય એનું શું થાય ભાઈ ઓક્સિડેશન થાય એટલે એ રિડક્શન કરતા તરીકે વર્તે અને જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય એનું રિડક્શન થાય એટલે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એટલે આપણે હેલોજન ઓક્સિડેશન કરતાં તરીકે વર્તે છે તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધુ હશે એટલા માટે એ પ્રબળ ઓક્સિડેશન કરતાં છે અને આમાંય ફ્લોરિન વધારે ઓક્સિડેશન કરતાં પ્રબળ છે એનું કારણ કે આઈ ટુ બીઆર ટુ અને સીએલ ટુ બધા કરતાં એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું હશે બરાબર સમજાણું તો આ એમસીક્યુમાં પૂછાય એવો પ્રશ્ન છે કે ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો ક્રમ અથવા તો કોણ કોનું ઓક્સિડેશન કરી શકે બરાબર તો હવે અહીંયા ક્રમ ખબર પડી ગઈ એટલે તમને ખ્યાલ આવી જાય જુઓ ફ્લોરિન છે એ સીએલ ટુનું કરી શકે બીઆર ટુનું કરી શકે એટલે ક્લોરાઈડનું કરી શકે બ્રોમાઇડનું કરી શકે અને આયોડાયડનું કરી શકે એવી જ રીતે ક્લોરીન છે એ બ્રોમાઇડનું કરી શકે આયોડાઈડનું કરી શકે બ્રોમિન છે એ માત્ર આયોડાઇડનું જ ઓક્સિડેશન કરી શકશે બરાબર તો જુઓ પહેલી પ્રક્રિયા આપી છે એફ ટુની અન્ય હેલાઇટ સાથે પ્રક્રિયા એક્સ માઇનસ સાથે તો એફ ટુનું રિડક્શન થશે રિડક્શન થાય એટલે એફ માઇનસ બને અને અન્ય હેલાઇટ છે એનું ઓક્સિડેશન થાય એટલે એક્સ ટુ બને હવે આ અન્ય હેલાઇટ તરીકે કોણ હોય તો કે સીએલ બી આરઆઈ ગમે તે હોય તો એ હેલાઇટનું એ ઓક્સિડેશન કરી શકે છે કારણ કે એ ત્રણેય કરતાં એ પ્રબળ છે બરાબર આ બીજી પ્રક્રિયામાં હું સીએલ ટુ લખું બરાબર સીએલ ટુ ઓક્સિડેશન કરતા તરીકે હોય તો કોનું કોનું ઓક્સિડેશન કરી શકે બ્રોમાઇડ અને આયોડાઈડનું તો એક્સ માઇનસ આનું રિડક્શન થાય એટલે સીએલ ઓક્સિડેશન થાય એટલે એક્સ ટુ પણ એક્સ કોણ હોય તો કે એના કરતાં નીચેના હોય એ બીઆર અને આઈ બીઆર કોનું કરી શકે તો કે એના કરતાં નીચે કોણ કીધું હોય આઈ માઇનસ તો આઈ માઇનસનું જ એ ઓક્સિડેશન કરીને આઈ બનાવશે અને આનું રિડક્શન થઈને બીઆર માઇનસ બનશે ચાલો સમજાઈ ગયું આથી ઉલટી પ્રક્રિયા શક્ય નથી એટલે આમ શક્ય નથી આ એરો છે એ આમ શક્ય નથી શું કામ તો કે આઈ ટુ છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે એટલે એ બીઆર માઇનસનું બીઆર ટુમાં ઓક્સિડેશન કરી શકે નહીં તો દરેક વખતે ધ્યાન રાખવાનું આથી વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા શક્ય નહીં બને આ જ દિશામાં પ્રક્રિયા શક્ય બનશે બરાબર હં બીજી બાબત એ કે ઓક્સિડેશન કરતા છે અથવા એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે એના આધારે આપણે ઓક્સિડેશન કરતાની પ્રબળતા નક્કી કરીએ છીએ તો એના માટે આપણે કીધું કે દાખલા તરીકે કોઈ પણ હેલોજન છે એનું ફ્લોરાઇડમાં રૂપાંતર થાય ત્યારે એ આ પ્રોસેસમાંથી પસાર થશે જો સૌ પ્રથમ ડાયલોજન હશે એનું ડિસોસિએશન એટલે વિયોજન થશે વિઘટન એટલે એક હેલોજન મળશે ત્યારે ઉર્જાનો ફેરફાર પછી ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એક્સ માઇનસ પછી પાણી સાથેની પ્રક્રિયાથી એકવાયસ બને એટલે એક્સ માઇનસ એકવાયસ આ બધી પ્રોસેસમાંથી પસાર થાય ત્યારે જે ઉર્જાના ફેરફારના મૂલ્ય છે એના આધારે એનો ઓક્સિડેશન કરતાની પ્રબળતા છે એ નક્કી થતી હોય છે આ સિવાય ઓક્સિડેશન કરતાની શક્તિ છે એ પાણી સાથેની પ્રક્રિયાથી નહીં સમજી શકાય તો બધાની પાણી સાથેની પ્રક્રિયા આપી છે અને આપણે યાદ જ રાખવાની છે અને સમજવાની પણ છે પેલું છે ફ્લોરિન ફ્લોરિન પાણીનું ઓક્સિડેશન કરે છે અને એમાંથી ઓક્સિજન બનાવે છે જોજો ફ્લોરિન એક જ એવું છે કે જે પાણીનું ઓક્સિડેશન કરીને ઓક્સિજન મુક્ત કરે બાકી ક્લોરિન બ્રોમિન કે આયોડિન ઓક્સિજન બનાવી શકતા નથી જો પ્રક્રિયા જો ફ્લોરિનની પાણી સાથેની પ્રક્રિયા થશે શું થશે તો કે આનું ઓક્સિડેશન થશે પાણીનું ઓક્સિડેશન થાય એટલે ઓ માઇનસ ટુમાંથી ઓ ટુ મુક્ત થશે આમાંના જે ચાર એચ પ્લસ છે એમને રહેશે અને આનું રિડક્શન થશે ચાર એફ છે તો ફોર એફ માઇનસ બરાબર બીજું સીએલ ટુ અને બીઆર ટુ પાણી સાથે પ્રક્રિયા કરે છે પણ હાઇડ્રોહેલિક ને હાઇડ્રોહેલ એસિડ બનાવે છે જો જોઈએ ઓક્સિજન બનાવતા નથી એટલે એ થોડા મંદ ઓક્સિડેશન કરતા કરતાથી તો એની પ્રક્રિયા જુઓ એક્સ ટુ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એચએક્સ અને એચઓએક્સ બનાવે બરાબર કોણ એક્સ તરીકે સીએલ અને બીઆર બરાબર ત્યાર પછી i2 છે એ પાણી સાથે અસ્વયંસ્ફુરિત છે એટલે પાણી સાથે પ્રક્રિયા કરતો જ નથી એટલે પાણીનું ઓક્સિડેશન જ નથી કરી શકતો બરાબર એટલે એ એના કરતાં નિર્બળ પણ એથી ઉલટી પ્રક્રિયા છે એ આયોડિનમાં થાય છે દાખલા તરીકે આયોડેડ આયનની જો એચ પ્લસની હાજરીમાં ઓટુ સાથે તમે પ્રક્રિયા કરશો તો આયોડાઇડનું આયોડીનમાં ઓક્સિડેશન થશે અને ઓ ટુમાંથી એચ બનશે આના કરતાં ઉલટી પ્રક્રિયા છે એ આયોડાઇડમાં જોવા મળે છે તો આ ત્રણે ત્રણ પ્રક્રિયા છે ફ્લોરિનની પાણી સાથેની ક્લોરિન બ્રોમિનની પાણી સાથેની આયોડી આયોડિનની થતી નથી પણ આયોડાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી અને આઈ બને છે સમજાઈ ગયું તો આ હેલોજન સમૂહના તત્વો માટે ઓક્સિડેશન કરતાની વૃત્તિના રાસાયણિક ગુણધર્મની વાત હતી હવે છે ફ્લોરિનના અનિયમિત ગુણધર્મ તો ફ્લોરિનમાં કયા કયા અનિયમિત ગુણધર્મ છે એ આપણે ક્રમશઃ જોઈએ તો સામાન્ય રીતે ફ્લોરિન ઊંચી આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે ઊંચી ઋણતા દર્શાવે છે અને વધુ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ દર્શાવે છે એટલે આયનીકરણ વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય છે એ ફ્લોરિનમાં ઊંચા હોય છે આ ઉપરાંત આયનીય ત્રિજ્યા સંસંયોજક ત્રિજ્યા ગલન બિંદુ ઉત્કલન બિંદુ બંધ વિયોજન એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ બધા મૂલ્ય છે એ પ્રમાણમાં હોવા જોઈએ એના કરતાં નીચા હોય છે એના કારણે એમાં અનિયમિત ગુણધર્મ જોવા મળે છે બરાબર તો એમાં ફ્લોરિનનું કચ્છ છે એ હોવું જોઈએ એના કરતાં વધારે નાનું છે વિદ્યુત ઋણતા એ સમૂહના તત્વોની હોવી જોઈએ એના કરતાં વધારે ઊંચી છે અને એફ બંધ વિયોજન એન્થલ્પીનું મૂલ્ય છે એ ખૂબ જ ઓછું એટલે એ સક્રિય છે અને ડી કક્ષક ઉપલબ્ધ નથી જ્યારે અન્ય તત્વોમાં ડી કક્ષક ઉપલબ્ધ છે બરાબર આ બધા ગુણધર્મોને કારણે એમાં અનિયમિત ગુણધર્મો છે એ જોવા મળે છે ફ્લોરિનની મોટા ભાગની પ્રક્રિયાઓ છે ઉષ્મા છેપક કારણ કે એ અન્ય તત્વ સાથે જોડાય છે ત્યારે નાનો અને પ્રબળ બંધ બનાવે છે એટલે એ ઉષ્મા છેપક હોય છે ફ્લોરિન છે એ માત્ર એક જ ઓક્સોએસિડ સંયોજન બનાવે બાકી બીજા તત્વો છે એ કેટલાય ઓક્સોએસિડ બનાવે ફ્લોરિનમાં પ્રબળ હાઇડ્રોજન બંધને કારણે એનો હાઇડ્રાઇડ એચએફ છે એ પ્રવાહી છે જ્યારે બાકીના હાઇડ્રોજન હેલાઇડ છે એ વાયુ છે આમાં પ્રબળ હાઇડ્રોજન બંધ બને છે એટલે એ પ્રવાહી છે જ્યારે બાકીના હાઇડ્રોજન હેલાઇટ છે એ વાયુ છે એટલે આપણે કહી શકીએ કે એચએફ છે એ પ્રવાહી એચ એલ એચ બીઆર એચઆઈ એ વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે બરાબર આ અનિયમિત ગુણધર્મની વાત થઈ ત્યાર પછી છે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા હવે હાઇડ્રોજન સાથે જોડાય તો એના હાઇડ્રોજન હેલાઇટ સંયોજનો બનશે તો એચ એફ એચ સી એલ એચ બી એચઆઈ બને હવે એના ગુણધર્મની વાત કરી તો એચ અને એક્સ વચ્ચેનું આકર્ષણ છે એ એફથી આઈ તરફ જતાં ઘટે છે એટલે આમની વચ્ચેનો જે બંધ છે ને એ નીચે જતાં નિર્બળ થતો જાય હવે નિર્બળ થાય એટલે શું થાય સરળતાથી તૂટી જાય સરળતાથી તૂટી જાય એનો મતલબ શું સ્થાયિતા ઘટે અને જો એ સરળતાથી તૂટી જાય તો સરળતાથી એચ પ્લસ મુક્ત થાય અને સરળતાથી એચ પ્લસ મુક્ત થાય તો એનો મતલબ શું એસિડિકતા વધે એટલે ત્રણેય વિધાન ભેગા કરો તો એચ અને એક્સ વચ્ચેનું આકર્ષણ જેમ જેમ ઘટતું જાય એના કારણે એની સ્થાયીતા ઘટે છે અને તેથી એચ પ્લસ મુક્ત થવાની વૃત્તિ વધે એટલે એસિડિકતા પણ વધે છે એટલે આકર્ષણ ઘટે એસિડિકતા વધે સ્થાયીતા ઘટે આ હાઇડ્રોજન હેલાઇડ છે એ પાણીમાં ઓગળે તો હાઇડ્રોહેલિક એસિડ બનાવે બરાબર પાણીમાં ઓગળશે તો એ બનાવશે બરાબર હાઇડ્રોજન સાથેની વાત પૂરી ત્યાર પછી છે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા હવે ઓક્સિજન જુઓ ઓક્સિજન સાથે જ્યારે જોડાય છે ત્યારે ઓક્સાઇડ બને છે એમાં બનતા મોટા ભાગના બધા ઓક્સાઇડ છે એ અસ્થાયી છે દરેકના ઓક્સાઇડની વાત કરતા જઈએ પહેલા ફ્લોરિન તો ફ્લોરિનના બે ઓક્સાઇડ અહીંયા છે ઓ ટુ અને ઓ એફ ટુ એમાંથી એક જ ઓક્સાઇડ થાય છે ઓએફ ટુ એ પણ માત્ર બસો અઠાણું કેલ્વિન તાપમાન બરાબર તો બે ઓક્સાઇડમાંથી એક જ ઓક્સાઇડ થાય બસો અઠાણું કેલ્વીન તાપમાને ઓએફ ટુ હવે આ જે સંયોજનો છે ને એને ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો કહેવાય ફ્લોરાઇડ એટલે એફ છે ને માઇનસ છે એટલે ફ્લોરાઇડ જો ઓક્સિજન માઇનસ હોત ને તો ઓક્સાઇડ સંયોજનો કહેવાય સમજાય અહીંયા તમે જોશો તો ફ્લોરીનનો ઓક્સિડેશન આંક માઇનસ તો ઓક્સિજનનો પ્લસ એટલે એ એના ફ્લો ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો કહેવાય જો ઓક્સિજન માઇનસ હોત અને ફ્લોરિન પ્લસ હોત તો હેલોજન ઓક્સાઇડ કહેવાય સમજાય અહીંયા ફ્લોરિન માઇનસ છે એટલે ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો તરીકે ઓળખાય છે આ બંને જે છે ઓક્સિજન ફ્લોરાઇડ એ બંને પ્રબળ ફ્લોરિનેશન કરતાં છે ફ્લોરિનેશન કરતાં એટલે ફ્લોરિન સમૂહ ફ્લોરિન પરમાણુ દાખલ કરવા માટે ઉપયોગી હોય એ ફ્લોરિનેશન કરતા કહેવાય એમાંથી નહીં આ બંનેમાંથી ઓ ટુ એફ ટુ છે એનો ઉપયોગ પ્લુટોનિયમનું પ્લુટોનિયમ હેક્ઝા ફ્લોરાઈડમાં રૂપાંતર કરવામાં થાય છે એટલે આનું ઓક્સિડન પીયુનું ઓક્સિડેશન એફ સિક્સમાં કરવા માટે ઓ ટુ એફ ટુ છે એ ઉપયોગી છે બરાબર તો એફના ઓક્સાઇડની વાત થઈ હવે સીએલ બીઆર અને આઈ એના ઓક્સાઇડમાં હેલોજન છે એટલે સીએલ બીઆરઆઈ છે પ્લસ વનથી પ્લસ સેવન ઓક્સિડેશન આંક ધરાવી શકે છે જેમાં હેલોજનના ઓક્સાઇડની સ્થાયતાનો ક્રમ આઈ જોડાયેલો હોય તો એની સહાયતા વધુ સીએલ હોય તો એના કરતાં ઓછી અને બીઆર હોય ત્યારે એના કરતાં ઓછી આ પણ એમસીક્યુમાં પૂછાય એટલે ધ્યાનથી વાંચવું અને યાદ રાખવું હવે સમજીએ કે આઈની સહાયતા છે એ શા માટે વધારે હોય તો કે આઈની સહાયતા એટલા માટે વધારે હોય કે એમાં જ્યારે ઓક્સાઇડમાં ઓ અને આઈ વચ્ચે બંધ બને છે ત્યારે એની વધુ ધ્રુવણીયતા જોવા મળે છે વધુ ધ્રુવણીયતા હોવાને કારણે એની સ્થાયિતા છે એ વધુ હોય છે હવે સીએલની સ્થાયિતા છે એ આના કરતાં ઓછી ને બીઆર કરતાં વધારે કેમ તો કે સીએલમાં ડી કક્ષક ઉપલબ્ધ છે અને સીએલ અને ઓ વચ્ચે બહુ બંધ બને છે એટલે એકથી વધારે બંધ બને છે એટલા માટે એની સ્થાયિતા છે એ બીઆર કરતાં વધારે છે અને આઈ કરતાં ઓછી કારણ કે એમાં ધ્રુવણીયતા સીએલમાં આઈ કરતાં ઓછી હશે હવે બીઆરની વાત કરીએ તો બીયરમાં એક પરિબળ જોવા જ નથી મળતું એટલે બીઆર જોડાય છે ત્યારે તેની સ્થાયિતા છે એ સૌથી ઓછી હોય છે સમજાણું એટલે આઈની સ્થાયિતા વધારે આઈ જોડાય ત્યારે સીએલ જોડાય ત્યારે સ્થાયિતા એના કરતાં ઓછી અને બીઆર જોડાય ત્યારે સ્થાયિતા એના કરતાં પણ ઓછી બરાબર હવે સીએલના ઓક્સાઇડ તો કે સીએલ ટુ ઓ સીએલ ઓ ટુ સીએલ ટુ ઓ સિક્સ અને સીએલ ટુ ઓ સેવન આ બધા ઓક્સાઇડ છે એ વધુ પ્રતિક્રિયાત્મક અને ઓક્સિડેશન કરતા છે અને વિસ્ફોટક વલણ ધરાવે છે આમાંથી નહીં સીએલ ઓટુ છે એનો ઉપયોગ એક આપ્યો છે કાગળના માવા છે અને કાપડ ઉદ્યોગમાં વિરંજનકર્તા તરીકે અને પાણીના શુદ્ધિકરણમાં ઉપયોગી છે સીએલ ઓટુ કાગળના માવા અને કાપડ ઉદ્યોગમાં વિરંજનકર્તા તરીકે અને પાણીના શુદ્ધિકરણમાં ઉપયોગી છે બરાબર ઓક્સિજન સાથેની વાત થઈ ક્લોરિનના ઓક્સાઇડની હવે બ્રોમિનના ઓક્સાઇડ તો બ્રોમિનના ના ઓક્સાઇડમાં બીઆર ટુ બીઆર ટુ અને બીઆર થ્રી સ્વરૂપે જોવા મળે જે ખૂબ જ ઓછા સ્થાયી એ આપણે આગળ જોયું માત્ર નીચા તાપમાન જ અસ્તિત્વ ધરાવે છે અને વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે ઓછા સ્થાયી છે એટલે સરળતાથી ઓક્સિજન મુક્ત કરે એટલે શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે ત્યાર પછી આઈના ઓક્સાઇડ છે આયોડિનના આઈ ટુ ઓ ફોર આઈ ટુ ઓ આઈ ટુ ઓ સેવન એ બધા અદ્રાવ્ય ઘન પદાર્થો છે એ ગરમ કરતાં વિઘટન પામે છે જેમાંથી આઈ ટુ ઓ ફાઇવ છે એ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે અને કાર્બન મોનોક્સાઇડના માપનમાં ઉપયોગી છે બરાબર ત્યાર પછી જોઈએ ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા તો ધાતુ સાથે જોડાય તો ધાતુના હેલાઇડ બનશે બરાબર દાખલા તરીકે મેગ્નેશિયમ સાથે બ્રોમિન જોડાય તો મેગ્નેશિયમનો બ્રોમાઇડ બને મેગ્નેશિયમ પ્લસ બીઆર ટુ મેગ્નેશિયમ બ્રોમાઇડ એમજી બીઆર ટુ હવે આ ધાતુના હેલાઇડ છે એમાં ધાતુ ફ્લોરિન સાથે જોડાય ત્યારે એનું આયન્ય લક્ષણ સૌથી વધારે હોય ફ્લોરિનમાં એના કરતાં ઓછું બ્રોમિનમાં એના કરતાં ઓછું આય સાથે જોડાય ત્યારે એના કરતાં ઓછું હોય એટલે જ્યારે એક સંયોજક ધાતુ જ્યારે એફસીએલ બી આર આઈ સાથે જોડાય ત્યારે એનું આયનીય લક્ષણ છે એફથી આઈ તરફ જતા ઘટે છે આ પણ એમસીક્યુમાં એક માર્ગમાં પૂછાય એવો પ્રશ્ન છે બરાબર પણ એકથી વધુ સંયોજક ધાતુઓ જ્યારે જોડાય દાખલા તરીકે જુઓ એસેનસીએલ ફોર ને એસેનસીએલ ટુ તો આમાં એસેન ઓક્સિડેશન આંક પ્લસ ફોર છે ને આમાં પ્લસ ટુ છે તો આવા સંયોજનોમાં સેમ આયનીય લક્ષણ વધુ હોય તો કે જેમાં સંયોજકતા વધુ હશે ને એ સહસંયોજક વલણ હશે જેમાં સંયોજકતા ઓછી હશે ને માયાનીય વલણ હશે એટલે એસએનસીએલ ફોરમાં સહસંયોજક વલણ વધુ હશે અને આમાં ઓછું બરાબર પીબીસીએલ ફોર ને પીબીસીએલ ટુમાં પીબીસીએલ ફોરમાં સહસંયોજક વલણ વધુ એસબીસીએલ ફાઇવમાં સહસંયોજક વલણ વધુ યુએફ ફોર કરતાં યુએફ સિક્સમાં સહસંયોજક વલણ વધુ જેમાં સંયોજકતા વધુ હોય એમાં સહસંયોજક વલણ વધુ જોવા મળે છે ત્યાર પછી અન્ય હેલોજન તત્વો પ્રત્યે અન્ય હેલોજન એટલે હેલોજન હેલોજનને જોડવાના છે જો એફ ને સીએલ સાથે જોડો તો જોડાય સીએલ ને બીઆર સાથે જોડાય બરાબર એટલે હેલોજન હેલોજન સાથે જોડાય ત્યારે એને આંતર હેલોજન સંયોજનો કહેવાય ઘણા પ્રકારના આંતર હેલોજન સંયોજનો બને જેમાંથી આપણે જોઈએ કે એક્સ એક્સ ડેસ પ્રકારનું બને એક્સ એક્સ ડેસ થ્રી પ્રકારનું બને એક્સ એક્સ ડેસ ફાઈવ પ્રકારનું બને એક્સ એક્સ ડેસ સેવન પ્રકારનું બને બરાબર બધાને એક એક ઉદાહરણ જો સમજાવ દાખલા તરીકે સીએલની એફ સાથે જોડો સીએલ એફ સીએલ એફ થ્રી પણ બની શકે સીએલ એફ ફાઈવ પણ બની શકે સીએલ એફ સેવન પણ બની શકે સમજાણું આવી રીતે આ અંતરેલોજન સંયોજનો કે પણ ધ્યાન એ રાખવાનું કે જે જેલો છે એ હેલોજન છે નાના કદનું હોય અને એક્સ છે એ મોટા કદનું હેલોજન હોય એટલે તમે જોઈ શકો કે એફ કરતા સીએલનું કદ વધારે છે જો એક્સ એક્સ ડેસ એફ આમાં એક્સ છે એમાં સીએલનું કદ વધારે એફનું કદ નાનું એટલે જ્યારે હેલોજન હેલોજનને જોડો છો ત્યારે એક્સ તરીકે હંમેશા મોટા કદનું હેલોજન લેવાનું અને એક્સડેશ તરીકે એના કરતાં નાના કદનું હેલોજન લઈ અને એક્સ એક્સ ડેસ એક્સ એક્સ ડેસ થ્રી એક્સ એક્સ ડેસ ફાઇવ અને એક્સ એક્સ ડેસ સેવન પ્રકારના આંતર હેલોજન સંયોજનો બનાવી શકાય છે સમજાઈ ગયું ત્યાર પછી જોઈએ ક્લોરિન સંયોજન હવે ક્લોરીન સંયોજનમાં તમારે શું જોવાનું છે તો કે એની બનાવટ ગુણધર્મ અને ઉપયોગો તો સૌ પ્રથમ બનાવટની વાત કરીએ તો સિલેએ ઓગણીસોને સત્તરસો ને ચીમોતેરમાં એમેનો ટુ અને એચ સાથેની પ્રક્રિયાથી ક્લોરીનની શોધ કરી અઢારસો ને દસમાં ડેવીએ એના તાત્વિક સ્વભાવ પર પ્રસ્થાપિત કર્યા અને એના રંગના આધારે એનું નામ આપ્યું ક્લોરીન બરાબર બનાવટ જોઈ બનાવટમાં પેલી બનાવટ છે એમએનો ટુ અને એચસીએલ આગળ વાત કરી તો એમાંથી પ્રક્રિયા થઈને મેંગેનીઝ ક્લોરાઇડ બનશે ડાયક્લોરીન વાયુ અને પાણી છે એ મુક્ત થશે પ્રક્રિયાને બેલેન્સ કરશું એટલે આકડાકીય માહિતી આવશે બરાબર હવે ઘણીવાર એવું બને કે એચ સીએલની જગ્યાએ તમે એનએસીએલ અને એચ ટુ એસઓ ફોરનો પણ ઉપયોગ કરી શકો આ બે વચ્ચે પ્રક્રિયા થવાથી એક એચસીએલ તો બનવાનું જ છે વધારાનું જે બને છે એ વધારાની નિપજ તરીકે હશે માની લો કોઈ એચ સીએલને બદલે એનએસીએલ અને એચ ટુ એસઓ ફોરનો ઉપયોગ કરે તો શું થશે તો કે એમએનસીએલ ટુ બઈનું તો કે આમાંય બનવાનું જ છે સીએલ ટુ બેનું તો કે આમાંય બનવાનું છે પાણી બેનું તો કે આમાંય બનવાનું છે પણ વધારાનું શું બનશે તો કે જો ફોર સીએલ અને ફોર એચ એટલે ફોર એચ સીએલ થઈ ગયું આમાં વધારાનું શું આવ્યું હોય ફોર એને અને ફોર એચ એસ ઓ ફોર તો બે ને જોડી દો ફોર એનએચ ફોર ઉપનીપજ બનશે બરાબર બીજી પ્રક્રિયા પ્રક્રિયા છે સાથેની તો પોટેશિયમ પરમેન્ગેનેટની એચસીએલ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો પોટેશિયમ ક્લોરાઈડ મેંગેનીઝ ક્લોરાઇડ પાણી અને ડાયક્લોરીન વાયુ છે એ મુક્ત થશે બરાબર આ પ્રક્રિયા છે એ તો તમારે યાદ જ રાખવી પડશે નિપજ હા આંકડાકીય માહિતી છે એ તમે રેડોક્સ રીતે આગળ સમજાવ્યું એ પ્રમાણે બેલેન્સ કરીને યાદ રાખી શકો અથવા તો કોઈ બે અંકને યાદ રાખી અને સમીકરણ આખું યાદ રાખી શકો આ બેમાંથી એક પદ્ધતિ આપણા માટે યોગ્ય છે બાકી કોઈ પદ્ધતિ આના માટે છે નહીં એટલે સમીકરણ હંમેશા તમારે પાકા જ કરવા પડશે ત્યાર પછી ઉત્પાદન ઉત્પાદન છે તો કેવી રીતે ઉત્પાદન કરવામાં આવે એચસીએલ છે એની ઓક્સિજન એટલે હવાના ઓક્સિજન વડે એનું ઓક્સિડેશન કરવામાં આવે સાતસો અને તોંતર કેલ્વિન તાપમાને કોપર ક્લોરાઈડની હાજરીમાં તો ડાયક્લોરીન મળશે અને એચ છે એ મુક્ત થશે તો આ પ્રક્રિયા છે એ આગળ આપણે જોઈ ગયા હતા શેમાં જોઈ ગયા હતા ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મમાં બરાબર ત્યાર પછી વિદ્યુત વિભાજન પ્રક્રમ દ્વારા એ પણ જોઈ ગયા કે બ્રાઇન વોટર છે અથવા સાંદ્ર એનએસિયલનું દ્રાવણ છે એનું તમે વિદ્યુત વિભાજન કરો તો વિદ્યુત વિભાજનમાં એનોડ ઉપર ડાયક્લોરીન વાયુ મળે છે તો વિદ્યુત વિભાજન દ્વારા પણ ડાયક્લોરીન છે એ મેળવી શકાય છે ચાલો સમજાઈ ગયું તો આ ચાર બનાવટ થઈ પ્રયોગશાળામાં બનાવી શકાય અને આ ઉદ્યોગોમાં વધારે ઉપયોગી છે એવી બનાવટો છે ત્યાર પછી ગુણધર્મ જુઓ તો પેલા ભૌતિક ગુણધર્મ આપેલા છે તીવ્ર અને ગૂંગણામણકારક વાસ ખૂબ જ એની વાસ તીવ્ર હોય છે અને ગુંગણાવી નાખે એવી વાસ હોય છે લીલાશ પડતો પીળો વાયુ છે હવા કરતાં લગભગ બેથી પાંચ ગણો ભારે હોય છે સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીમાં પ્રવાહીકૃત થાય છે એનું પ્રવાહીકરણ છે ને એ સરળતાથી થઈ જાય ભારે વાયુ કહેવાય જે બસો તાણું કેલ્વિન તાપમાને ઉકળે છે અને સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે આ પ્રક્રિયા પણ એની સામાન્ય જ છે ધાતુ સાથે પ્રક્રિયા કરો જો એલ્યુમિનિયમની ક્લોરીન સાથે તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનશે સોડિયમની ક્લોરીન સાથે સોડિયમ ક્લોરાઇડ એફીની ક્લોરીન સાથે ફેરિક ક્લોરાઇડ અધાતુ સાથે તો કે ફોસ્ફરસની ક્લોરીન સાથે ફોસ્ફરસનો ક્લોરાઇડ સલ્ફરની ક્લોરીન સાથે સલ્ફર ક્લોરાઇડ એસ ટુ સીએલ ટુ બરાબર હાઇડ્રોજન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે એટલે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે તો એચ ટુ અને સીએલ ટુ સાથે પ્રક્રિયા કરીને ટુ એચ સીએલ એચ ટુ એસ સીએલ ટુ સાથે પ્રક્રિયા કરે તો એચ સીએલ તો બનશે જ સલ્ફર છે એ મુક્ત થશે એવી જ રીતે સી ટેન એચ સિક્સટીન સાથે પ્રક્રિયા કરે તો એચ બનશે અને કાર્બન છે એ મુક્ત થશે બરાબર તો આ ત્રણ પ્રક્રિયા છે એ હાઇડ્રોજન સાથે પ્રબળ આકર્ષણ દર્શાવે છે એના માટેની છે પછી બેઇજ સાથેની પ્રક્રિયા જો બેઇજ એટલે એને હોય સાથે હવે જુદા જુદા પ્રમાણમાં જુદી જુદી સાંદ્રતાવાળો બેઇજ તમે ઉપયોગ કરો તો એ પ્રમાણે જુદી જુદી નિપજો મળી શકે તો બંને પ્રક્રિયા આપણે લીધેલી છે જોઈએ પેલી પ્રક્રિયા છે એ ઠંડા અને મંદ એને ઓચ સાથેની પ્રક્રિયા છે ઠંડુ અને મંદ એને હોય હોય એટલે શું થાય તો કે એક તો ક્લોરાઈડ મળે એટલે એને સીએલ અને એક હાઈપો મળે એટલે એને સીએલ અને પાણી છે એ મુક્ત થાય પણ જો એના બદલે ગરમ અને સાંદ્ર એને સાથે સીએલ ટુની પ્રક્રિયા થાય તો ક્લોરાઈડ તો મળે જ પણ હાઈપો બદલે બદલે ક્લોરેટ મળે ક્લોરેટ એટલે એને સીએલઓ થ્રી સોડિયમ ક્લોરેટ એટલે અહીંયા ફરક છે કે ઠંડા અને મંદ એને ઉપયોગ કરો તો ક્લોરાઇડ ને હાઇપોક્લોરાઇટ મળે છે જ્યારે ગરમ અને સાંદ્રનો ઉપયોગ કરો તો ક્લોરાઇડ અને ક્લોરેટ સંયોજનો પ્રાપ્ત થાય છે સમજાઈ ગયું ત્યાર પછી છે વિરંજન પાવડરમાં એટલે વિરંજન પાવડર બનાવવો હોય તો પણ ફોડેલા ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ક્લોરિન સાથે પ્રક્રિયા કરશો તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ મળશે કેલ્શિયમ ક્લોરાઇડ મળશે અને પાણી મળશે આ ત્રણેય ઘટકો ચારેય ઘટકો છે એ ભેગા થાય એટલે એ વિરંજન પાવડર છે એ કહેવાય છે સીએઓ સીએલ ટુ સીએસીએલ સીએલ ટુ સીઓ એચ અને ટુ એચ ટુ ત્યાર પછી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે એટલે મિથેન સાથે મિથેન સાથે પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયા આપણે આગળ જોઈએ એચનું વિસ્થાપન સીએલ વડે થાય એટલે સીએચ થ્રી સીએલ એચ અને સીએલ જોડાઈ જાય એચ સીએલ તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે ડબલ બોન્ડ અને ટ્રીપલ બોન્ડ વગરના એની સાથે પ્રક્રિયા થાય એટલે વિસ્થાપિત નીપજ મળે વિસ્થાપન થઈને નીપજ મળે જ્યારે અસંતૃપ્તમાં યોગશીલ નીપજ મળે અસંતૃપ્ત એટલે ડબલ બોન્ડવાળા જો સી ટુ એચ ફોર છે એટલે એનો મતલબ શું થયું સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ ઇથિન સીએલ ટુ સાથે પ્રક્રિયા થાય તો એક સીએલ અહીંયા જોડાય એક અહીંયા જોડાય વચ્ચેથી બંધ તૂટી જાય એટલે શું થશે સી ટુ એચ ફોર સીએલ ટુ પ્રાપ્ત થશે ત્યાર પછી પાણીમાં આપણે ક્લોરીન ઓગાડી તો ક્લોરીન જળ બને એ ક્લોરીન જળ છે સરળતાથી એચ સી અને એચ બનાવે સરળતાથી એટલે એનો પીળો રંગ છે એ જતો રહીએ છે હવે એચ ઓસીએલ એમાં એવી વસ્તુ છે કે જે ઓક્સિજન આપે છે જો ઓક્સિજન આપે એટલે એનો મતલબ શું થયો એ ઓક્સિડેશન કરવાનો ગુણધર્મ ધરાવે છે બીજાનું ઓક્સિડેશન કરી શકે અને ઓક્સિજન મુક્ત થતો હોવાને કારણે એ વિરંજન કરતા તરીકે પણ ઉપયોગી છે વિરંજન કરતા એટલે બ્લીચિંગ એજન્ટ તરીકે ઉપયોગી છે એટલે એચ ઓસીએલ છે એ ઓક્સિજન મુક્ત કરી શકતો હોવાને કારણે આ બધું છે માંથી બન્યું ભાઈ ક્લોરીન માંથી ક્લોરીન માંથી એચ અને ધરાવે છે કે જો ક્લોરીન છે એ ફેરસ સાથે જોડાય તો ફેરિક સલ્ફેટમાં રૂપાંતર કરે ફેરસ ઓક્સિડેશન કરીને ફેરિક સલ્ફેટ એટલે ટૂંકમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એના ઉદાહરણ આપ્યા છે જો એફ ફોર સાથે જોડાય તો આમાં ઓક્સિડેશન આંક પ્લસ ટુ હશે આમાં થ્રી ફેરસનું ફેરિક સલ્ફેટમાં રૂપાંતર કરે છે એચ ટુ ફોરની હાજરીમાં બીજું છે સોડિયમ સલ્ફાઇટનું સોડિયમ સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે છે નું તો રિડક્શન થઈને HCl જ બનશે એસો ટુ છે તો એનું પહેલાં તો એસો થ્રીમાં ઓક્સિડેશન કરશે સમજજો આનું રિડક્શન થઈને તો HCl જ બનશે પણ આ એસઓ થ્રી છે એ પાણી સાથે જોડાય અને એચ ટુ એસો ફોર બનાવશે આઈ ટુ છે તો સીએલ ટુ એનું ઓક્સિડેશન કરીને આયોડિક એસિડ જ બનાવશે સીએલ ટુ છે એનું રિડક્શન થઈને એચ સીએલ બનશે સમજાય ગયું બરાબર તો આ બધી પ્રક્રિયાઓ છે એ ક્લોરિન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એના ઉદાહરણ છે અને એ બધી પ્રક્રિયાઓ આપણે પાકી કરવાની જ છે

વિરંજન માટે એટલે એને બ્લીચ કરવા માટે પણ વપરાય પછી ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં ઉપયોગી રંગકો છે ઔષધો છે કાર્બન ડેટા ક્લોરાઈડ ક્લોરોફોમ ડીડીટી પ્રસિતક પ્રસિતક એટલે ઠંડુ કરવા માટે વપરાતા પદાર્થો આ બધાની બનાવટમાં એ ઉપયોગી છે પછી પીવાનું પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે ક્લોરીનયુક્ત પાણીનો આપણે ઉપયોગ કરીએ જ છીએ આ સિવાય ફોસજીન એનું સૂત્ર છે સીઓ સીએલ ટુ અશ્રુ વાયુ સીસીએલ થ્રી એનો ટુ મસ્ટાર્ડ વાયુ સીએલ સીએચ ટુ સીએચ ટુ એસ સીએચ ટુ સીએચ ટુ સીએલ તો આ સૂત્રો પણ યાદ રાખજો આ બધા ઝેરી વાયુઓ છે એની બનાવટમાં પણ એ ઉપયોગી છે બરાબર ટીયર ગેસ તમે આના વિશે તો પરિચિત જ હશો ફોસજીન છે એ ઝેરી વાયુ છે અને મસ્ટાર્ડ વાયુ છે એ વિશ્વયુદ્ધની અંદર વપરાણો હતો ચાલો સમજાઈ ગયું તો આ ક્લોરીન વિશેની માહિતી એટલે કે એની બનાવટ ગુણધર્મ અને ઉપયોગો છે એ પૂર્ણ થાય ઓકે હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું